ચાલો ચૂંટણીના માહોલ વચ્ચે દારૂ અને મોટી રકમ સાથે જૂનાગઢ પોલીસે કરી બે વ્યક્તિની ધરપકડ. સંજય નામનો સક્ષ સાંસદ રાજેશ ચુડાસમાનો અંગત સચિવ હોવાનો દાવો કર્યો હતો. જૂનાગઢ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા માટે દારૂ અને રોકડ રૂપિયા સહિત અન્ય કોઈ ભેટ આપવામાં આવે નહીં તે માટે ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં લોકસભાની ચૂંટણીના મહાપર્વ હતું ત્યારે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વાડા અને તેમનો સ્ટાફ એ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જૂનાગઢના સરદાર ચોકમાંથી બ્રેઝા કાર નંબર GJ11BR6224 પસાર થઈ રહી હતી. તે દરમિયાન તેને પોલીસે ચેક કરતા એક દારૂની બોટલ અને રવિરાજ અતુલ વ્યાસ નામના શખ્સના ખીચામાંથી 3,31,000 રોકડા તેમજ બે મોબાઈલ મળી આવ્યા હતા અને સંજય પાડિયાના ખિસ્સામાંથી 62,220 મળી આવ્યા, જેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી. તો સંજય નામના શખ્સનો દાવો હતો કે તે સાંસદ રાજેશ ચુડાસમાનો પીએ છે અને ચૂંટણીના કામે જઈ રહ્યો છે. પોલીસે બંને આરોપીને ઝડપીને 7,420 રૂપિયાના મુદ્દે માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. હાજી સાહેબ, આજનો લોકસભા સામાન્ય ચૂંટણી મતદાન દિવસ હતો અને જૂનાગઢ એડિવિઝન પોસ્ટ વિસ્તારમાં શાંતિથી મતદાન જૂનાગઢ શહેરમાં પૂર્ણ થયેલ છે. ચૂંટણી આજના દિવસ દરમિયાન 2-3 ગુના દાખલ થયેલ છે, જેમાં એક ગુનો કેશુભાઈ લાખાભાઈ વાઘને, સંજય સુરેશભાઈ અને એની સાથેના બે સમયે મતદાન કરતા અટકાવવા જતા અને ગાળો બોલી મારેલ, જે બાબતે સંજય અને તેની સાથેના બે 3 માસ સવારે ગુનો દાખલ થયેલ છે. બીજો ગુનો એક વાહન ચેકિંગ દરમિયાન સરદાર સર્કલમાંથી રવિરાજ અતુલભાઈ વ્યાસ અને સંજય ઉર્ફે બાડીયો દુલાભાઈ સોલંકી બંને તેની બ્રેજા કાર લઈને નીકળતા જેમાં દારૂની 500 ml બોટલ મળી આવેલ, જેની બંને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે. અંગઝડપી દરમિયાન રવિરાજના ખિસ્સામાંથી ₹3,31,000 અને સંજય બાડિયાના ખિસ્સામાંથી 62,620 રૂપિયાની રોકડ રકમ મળે છે. બંને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે. બંનેમાં આરોપીની ધરપકડ થઈ ગઈ છે. એકંદર શાંતિપૂર્ણ મતદાન થઈ ગયેલ છે. કોઈ મતદાન બૂથ ઉપર કોઈ જાતની આ બાબતની કોઈ અસર પડેલ નથી. આ બનાવ છે એ બહારના બનેલ છે, કોઈ મતદાન બૂથ કે કેન્દ્ર ઉપર બનેલ નથી. વાહન જપ્ત કરેલ છે. હા, વાહન જપ્ત કરેલ છે. મનીષ ટાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.